ત્રણ માર્કનો સમાંતર શ્રેણીનો ખૂબ જ અગત્યનો દાખલો. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 આપેલા હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. હવે જો આવો દાખલો કઈ રીતે ગણાય. બીજું પદ એ 2 બરાબર, બીજું પદ આપેલું છે 14 અને ત્રીજું પદ એ 3 બરાબર આપેલું છે 18, તો એના 51 પદો એટલે કે એસ 51 શોધો. હવે જો બીજું પદ મેળવવાનું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે એ પ્લસ 2 માઇનસ 1, બેમાંથી એક જાય તો ડી, એ પ્લસ ડી બરાબર 14. અને ત્રીજું પદ એ પ્લસ 2D, એ પ્લસ 2D ક્યાંથી 2D આવે, એ પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી, 3 માઇનસ 1 એટલે કેટલા થાય 2D, તો એ પ્લસ 2D બરાબર બીજું પદ. ત્રીજું પદ આપેલું છે 18, એ પ્લસ 2D બરાબર 18. જો નિશાની બદલાવવામાં આવે માઇનસ માઇનસ માઇનસ, પ્લસ એમાંથી એ જાય, ઓડી જાય, 2Dમાંથી ડી જાય ખાલી ડી, 18માંથી 14 જાય, કેટલા વધે 4, તો ડિફરન્સ ડી આપણને કેટલો મળ્યો 4. હવે આ ડિફરન્સ ડી આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ, સમીકરણ નંબર 1, એ પ્લસ ડી બરાબર 14. જો ડિફરન્સ ડી કેટલો મૂકવામાં આવે 4, તો બરાબરની આ બાજુ પ્લસ 4, આ બાજુ હવે માઇનસ થાય, 14માંથી 4 જાય તો કેટલા વધે 10. પ્રથમ પદ મને કેટલું મળ્યું 10. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો 51 પદોનો સરવાળો. એસ 51 બરાબર 51ના છેદમાં 2, જો એસએનનું સૂત્ર એન પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર સમાંતર શ્રેણી ચેપ્ટરમાં આવે, એ સૂત્ર છે એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2A પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન અને ડી આ ત્રણ વસ્તુ હોય તો મને સરવાળો મળે. એનની જગ્યાએ કેટલા લખ્યા આપણે 51, 51ના છેદમાં 2, 2A પ્લસ એનની જગ્યાએ 51, 51માંથી એક જાય 50D. આ ક્યાંથી આવ્યા 50D? તમને ધ્યાનમાં બેસવું જોઈએ. જોઉં એનની જગ્યાએ કેટલા લખવાના, 51, 51માંથી એક જાય તો 50D. હવે એ અને ડી, એ અને ડીની કિંમત તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 સોલ્વ કરી, લોપની રીતે સોલ્વ કરીને એ અને ડીની કિંમત મેળવેલી છે, એ બરાબર 10, ડી બરાબર 4. આ કિંમત સમીકરણમાં મૂકીએ તો 51ના છેદમાં 2, 2A, એની જગ્યાએ આપણે લખવાના થાય 10, 50D, ડીની જગ્યાએ આપણે લખવાના થાય 4. હવે આગળ સાદુરૂપ આપતા 51 છેદમાં 2, 10 2 20, વત્તા 50 × 4 એટલે 4 5 20, 200 પૂરા. હવે જો સાદુરૂપ આપીએ તો 51ના છેદમાં 2, 220માં 20 નાખીએ કેટલા થાય, 220, છેદ ઉડી જાય 11 2 22 એટલે કે 110. તો હવે 51 ગુણાકારમાં 110, 51 ગુણાકારમાં 11 કરીએ, 51 × 10 એટલે 510, 51 × 10 એટલે 510, અને બીજા 51 × 51, 1 5 ને 1 6 5, 561, અને પાછળ આ મીંડું મૂકો એટલે કે 56 10. તો આના 51 પદોનો સરવાળો આપણને મળી ગયો 56 10, 5610. જોઈ લો તમે દાખલો એક વખત.